ધાનેરા તાલુકાના સોતવાડા ગામનો એક બાળક આજથી 2 મહિના પહેલા પાટણથી ગુમ થયો હતો, જે પરત મળી નહીં આવતા ધાનેરા ધારાસભ્ય નથાભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી બાળકની શોધખોળ કરવાના રજૂઆત કરી હતી। આ બાદ ગુમ થયેલા યુવક અમદાવાદના એક તબેલામાંથી મળી આવ્યો હતો, જેને લઈ ચૌધરી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો સોતવાડા ગામનો બાળક ચૌધરી વિક્રમ શંકરભાઈએ 2 માસ પહેલા પાટણથી ગુમ થયો હતો, જેને લઈ ધાનેરાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી બાળકને શોધવા મદદ કરવા રજૂઆત કરી હતી। તો વિક્રમ ચૌધરી નામનો બાળક ભણવામાંથી છુટકારો મેળવવા હોસ્ટેલમાંથી ભાગી સાયકલ ઉપર અમદાવાદ જતો રહ્યો હતો। તો વિક્રમ પાટણથી સાયકલ પર 1000 કિલોમીટરનું સફર કાપી અલગ અલગ જગ્યાએ ફર્યો હતો। તો અમદાવાદના એક તબેલામાં નોકરી કરતા વિક્રમને સ્થાનિક ડોક્ટરે ઓળખી પાડતા પરિવારજનોને જાણ કરી હતી। જો કે ત્યારબાદ સંગીતાબેન સહિતના પરિવારજનો અમદાવાદ પહોંચીને બાળકને ઘરે લઈ આવતા ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો। તો 2 મહિનાથી ગુમ થયેલ યુવકની શોધખોળ માટે પરિવારે ઠેર ઠેર શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તે મળી આવતા હાલ તેના પરિવારમાં ખુશીનું આગમન થવા પામ્યું હતું। સંગીતાબેન મીડિયાવાળા ખૂબ ખૂબ સમાજને ખૂબ એનો આભાર માનું છું। ખૂબ મારો છોકરો ઘરે એના સારું સાહેબ બધાને હાથ જોડીને કહ્યું કે ખૂબ ખૂબ મીડિયાવાળાનો સંગીતાબેનનો ગામવાળાનો ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું। ખૂબ ખૂબ એનો ધન્યવાદ બધાની મારા હાથ જોડી વિનંતી કરું કે ખૂબ ખૂબ બધાને આભાર। સૌથી વધારે ખુશી છે એના વડીલો, એના મા બાપો, એના ઈષ્ટદેવ બધાના આશીર્વાદથી આજે વિક્રમ ઘરે આવી ગયો। અને આજે હું વિક્રમ જોડે એક કમિટમેન્ટ લઉં છું મીડિયા સામે કે ક્યારેય કોઈ દિવસ, ક્યારેય કોઈ પરિવારથી, ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ આવે, ઘર નહીં છોડે। વિક્રમ ઘર નહીં છોડે ને, નહીં છોડે, બસ એ વિક્રમ ઘર નહીં છોડે। આજે મને મારી સફળતા મળી, આજે 20 દિવસથી સતત હું દોડી રહી છું આ કેસમાં, અને આજે મને સફળતા મળી એનું દિવ્ય આ લોકોનું છે આશીર્વાદ, મારે કોઈનું મારું નથી। પણ હું એક મીડિયાવાળા, મેન મીડિયાવાળા કે જે મીડિયાવાળાએ મને ખરેખર સપોર્ટ કર્યો, અને આજે હું જે પણ છું આ છોકરો મળ્યો તો મીડિયા થકી જ મળ્યો છે, બાકી કોઈની આમાં એ નથી। સૌથી વધારે મીડિયાના બધાના આશીર્વાદો, એના ગામના સરપંચના, ત્યાંના બધાના આના આશીર્વાદ। મેન એક વસ્તુ એ છે, હું સંગીતા ભટ્ટ અમદાવાદથી વિક્રમને ગોતવામાં અને સફળતા મને મળી છે, બસ બીજું કાંઈ હું કહેવા નથી માગતી।